હું મંત્રીશ્રીનો આભાર માનું છું કે ગુજરાતની જનતા પાસે એમણે સાબિત કરી આપ્યું કે 1,49,37,00,000 રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારને બીજું કોઈ નહીં ભાજપની સરકાર જ છાવરી રહી છે અને એમની મિલીભગત છે. મારા પાસે બંદરો વિભાગના સેક્રેટરી શ્રી રાજગોપાલનો આ કાગળ છે. આ કાગળમાં શ્રી રાજગોપાલે જે કોન્ટ્રાક્ટ થયો હતો એની ક્લોઝ લખી છે કે આ ક્લોઝ પ્રમાણે 15%થી વધારે ન જ લઈ શકે, ઓપરેશનલ ચાર્જિસ પણ એના અંદર સમાવેશ થઈ જાય. અને 100 કરોડનું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ હતું, એ 100 કરોડ પણ નથી થયા અને એનું ઓડિટ નથી કર્યું એ પણ શ્રી રાજગોપાલે લખ્યું. અને એ પછી આ બીજા પાના ઉપર હું જે આંકડો આપું છું એ હવાનો આંકડો નથી આપતો. અહીં આગળ આ કોલમમાં શ્રી રાજગોપાલે ગણતરી કરીને કહ્યું કે જે રોકાણ થયું છે એના 15% જ લેવા જોઈએ, એટલે કે 15 કરોડ, 5 વર્ષના 75 કરોડ એ બાદ કરી નાખ્યા. અહીંયા બાદ કર્યા પછી જે રકમ આવે છે એ 1,49,37,28,065 રૂપિયા થાય છે, જેમાં બધું જ આવી ગયું, ઓપરેશનલ ચાર્જિસ બી આવી ગયા. આ બધું કર્યા પછી જો આ ભ્રષ્ટાચાર 1,49,37,00,000નો ગતિશીલ ભ્રષ્ટાચાર થતો હોય અને એ ભ્રષ્ટાચાર થયા પછી સરકારના મિનિસ્ટર ભ્રષ્ટાચારીને બચાવતા હોય તો આનાથી બીજું મોટું કોઈ પાપ કે ભ્રષ્ટાચાર હોઈ શકે નહીં. શ્રી રાજગોપાલે પોતાના કાગળમાં અહીંયા લખ્યું છે કે આ પૈસા વસૂલ કરવા જોઈએ, તાત્કાલિક વસૂલ કરવા જોઈએ, કોર્ટમાં કેવિયેટ દાખલ કરવી જોઈએ અને જે અધિકારીઓએ આ ભ્રષ્ટાચારમાં ધ્યાન નથી દોર્યું એવા અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. આ કાગળ હું સૌથી મોટા પુરાવા તરીકે રજૂ કરું છું ત્યારે હું ખુલ્લી ચેલેન્જ કરું છું ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના કોઈ પણ મિનિસ્ટર આ કાગળ સાથે ટીવીની જે ચેનલ, લોકોનો જે દરબાર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ એ નક્કી કરે એ પ્લેટફોર્મ પર જાહેર ચર્ચા કરીને હું એ પર્દાફાશ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી નાનો સુનો ભ્રષ્ટાચાર હવે કરતી જ નથી, ગતિશીલ ભ્રષ્ટાચાર કરે છે. 1,49,37,00,000નો ભ્રષ્ટાચાર, એનું આ સૌથી મોટું પ્રમાણપત્ર છે જે હું પ્રેસ અને મીડિયાને આજે આપી રહ્યો છું.